हाई एवरी वन. सो टुडे वी आर गोइंग टू टॉक अबाउट आर नेक्स्ट और वन ऑफ द टॉपिक ऑफ फिजियोलॉजी विच इज़ स्रोतस. सो दिस क्वेश्चन इज इम्पॉर्टेंट एज इट कैन बी आस्क्ड इन एग्जाम्स एज 10 मार्क्स क्वेश्चन और सेपरेट 2 मार्क्स क्वेश्चन ऑल्सो कैन बी आस्क्ड फ्रॉम दिस टॉपिक. सो लेट्स स्टार्ट. फर्स्ट विल सी द डेफिनेशन ऑफ स्रोतस. वॉट इज स्रोतस? सो श्रवणात स्रोतांशी, मतलब द स्ट्रक्चर थ्रू विच द श्रवणम टेक्स प्लेस इज कॉल्ड द स्रोतस. श्रवणम मतलब वी कैन कॉल और वी कैन कंसीडर इट एज अ ऊजिंग और फिल्ट्रेशन और परमिएशन. दोज फ्रॉम विच श्रवण और फ्लो ऑफ द बॉडी सब्सटेंसेस टेक प्लेस और दोज थ्रू विच द मटेरियल्स फ्लो इन द बॉडी आर कॉल्ड द स्रोतस. द पाथवेज थ्रू विच रस रक्त एट्सेट्रा धातुज आर ट्रांसपोर्टेड और द पाथवेज थ्रू विच द टिश्यूज फ्लो आर द कॉल्ड स्रोतस. अपने अँ टिश्यू थी धातु तरीके ने कंसिडर करें. सो एवी जे चैनल्स बॉडी ने अंदर जो असंख्य चैनल्स जो जे आवेली है जेना द्वारा જે બોડી સબસ્ટન્સીસ છે એનું જે વહન થાય છે અથવા તો શ્રવણ થાય છે દેટ ઇઝ કોલ્ડ સ્ત્રોતસ. અકોર્ડિંગ ટુ ચક્રપાણી, ચક્રપાણી ઇઝ વન ઓફ ધ કમેન્ટેટર ઓફ ધ ચરક સંહિતા, ધ ચેનલ્સ વિચ ટ્રાન્સપોર્ટ ધ પોષક ધાતુસ, આપણને ખબર છે વોટ ઇઝ પોષક ધાતુ, ધ પાર્ટ ઓફ ધ રસ એટસેટ્રા વિચ ફ્લો ટુ પ્રોવાઈડ ન્યુટ્રિશન ટુ ધ સસેસિવ ટિશ્યુઝ આર કોલ્ડ ધ સ્ત્રોતસ. The srotas are the channels in the body which are involved in the uninterrupted transportation of the dhatu which are in the process of transformation or converting themselves so as to be suitable for the forming their successive dhatus or tissues. Matlab je agarni dhatu che suppose rasa dhatu che to ena pachi ni rakta dhatu mans medasthi maja shukra je successive dhatus che ena poshan mate જે ન્યુટ્રિયન્ટ્સ છે એનું જે પરિવહન અથવા ટ્રાન્સપોર્ટેશન થાય દેટ ઇઝ કોલ્ડ સ્રોતસ. હવે આ સ્રોતસના સ્ટ્રક્ચર કેવું હોય? સો સ્રોતસ આર લોકેટેડ વિદિન ધ સ્પેસીસ ઓફ ધ બોડી. દે સ્પ્રેડ ઓલ થ્રુ ધ બોડી એન્ડ કેરી એસેન્શિયલ મટીરિયલ્સ. દે આર ટોટલી ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ ફ્રોમ સિરાસ, શિરા જે આપણે કહીએ એ ધમની, એનાથી અલગ જે સ્ટ્રક્ચર છે બોડીમાં દેટ ઇઝ કોલ્ડ સ્રોતસ. ધ સ્રોતસ હેઝ ધ કલર ઓફ ધ ધાતુ, મતલબ જે ધાતુ એમાં પરિવહન કરતી હોય એ કલર ધાતુનો એમાં કલર હોય. દેટ દે આર કેરિંગ ઓફ ટ્રાન્સપોર્ટિંગ. દે આર ઓફ ડિફરન્ટ શેપ્સ એન્ડ સાઇઝિસ લાઈક રાઉન્ડ, થિક, લાર્જ, સ્મોલ, માઇક્રોસ્કોપિક, એલોંગેટેડ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ફોર્મ ધ નેટવર્ક એન્ડ બ્રાન્ચિસ. વોટ આર ધ સિનોનિમ્સ ઓફ ધાતુઝ? સો દેર આર મેની સિનોનિમ્સ વિચ આચાર્ય ચરક હેઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન વિમાન સ્થાન અધ્યાય 5 વિચ ઇઝ ધ સ્રોતો વિમાન, જે સ્રોતસ માટેનું આખું અલગ એક ચેપ્ટર બતાવ્યું છે. સો એની અંદર સિનોનિમ્સ બતાવ્યા છે. શિરા, ધમની, રસાયણા, રસવાહિની, નાડી, પંથાન, માર્ગ, શરીર છિદ્રાણી, સમૃદ્ધ અસમૃદ્ધ, સ્થાન, આશય એન્ડ નિકેત. સો કદાચ તમને એક્ઝામમાં એમ પણ પૂછાય 2 માર્ક્સની અંદર કે રાઇટ ડાઉન ધ સિનોનિમ્સ ઓફ સ્રોતસ, તો યુ શુડ નો ધીસ. વી આર નોટ ગોઈંગ ફોર ધેટ શ્લોકાઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ, હા, બિકોઝ તમારે ખાલી શ્રવણાંત સ્ત્રોતાંશી એ શ્લોક આવડે અને લાસ્ટમાં જે દુષ્ટિનો શ્લોક છે એ આવડે તો પણ એના ઓછામાં. નાઉ મૂવિંગ ફોરવર્ડ ટુ ધ ટાઈપ્સ ઓફ સ્રોતસ. સો બેઝિકલી ધ સ્રોતસ આર ઓફ 2 ટાઈપ્સ. ફર્સ્ટ ઇઝ અ બહિર્મુખ સ્રોતસ, એને જેને આપણે મહાસ્રોતસ પણ કહીએ, વિચ આર ધ એક્સટર્નલ ઓપનિંગ્સ. અને સેકન્ડ ઇઝ ધ અંતર્મુખ સ્રોતસ, મતલબ સૂક્ષ્મ સ્રોતસ ઓર યોગવાહી સ્રોતસ, વિચ આર ધ ઇન્ટરનલ ચેનલ્સ ઓફ ધ બોડી. સો નાઉ વિલ સી વોટ આર ધ બહિર્મુખ સ્રોતસ. એક્સટર્નલ ઓરિફિસ. બહિર્મુખ સ્રોતસ આર ધોઝ વિચ હેવ ધર ઓપનિંગ્સ ઓન ધ આઉટસાઇડ ઓફ ધ બોડી એન્ડ ધે આર એસેન્શિયલી લાર્જ ઓપનિંગ્સ. એમાં બહિર્મુખ સ્રોતસ છે 10 બતાવ્યા છે. એમાં 2 નાક એટલે નોસ્ટ્રલ્સ, 2 આંખ, 2 કાન, 1 ઇઝ પીનસ, 1 ઇઝ માઉથ મતલબ જે ઓરલ કેવિટી, 1 ઇઝ એનલ ઓરિફિસ એન્ડ 1 ઇઝ અ યુરિનરી ટ્રેક.
बट इन वुमेन देर आर थ्री मोर ओरिफिसेस, बे छे ए स्तन ब्रेस्ट एंड वन इज गर्भवर्म विच इज अ सर्वाइकल ओपनिंग और द ओपनिंग फॉर द बर्थ कैनल वी कैन से. सो बहिर्मुख स्रोत 10 है और स्त्रीओनी अंदर 3 वधारे एक्स्ट्रा बताया है. देन अंतर्मुख स्रोतस, अंतर्मुख स्रोतस आर ऑल्सो कॉल्ड द योगवाही स्रोतस. अंतर्मुख स्रोतस आर दोज चैनल्स विच आर प्रेजेंट इन साइड द बॉडी एंड ऑल्सो हैव दर ओपनिंग्स विद इन द बॉडी. वाई दे आर कॉल्ड द योगवाही स्रोतस, मतलब योग है, मतलब जो द्रव्य है तो मैटर है, तो जो मटीरियल स्रोतस द्वारा कैरी थाय એનું પરિવહન કરે છે, દેટ ઇઝ વાય યોગવાહી સ્રોતસ. સો આ જે સ્રોતસ છે અંતર્મુખ સ્રોતસ, એમાં બંને આચાર્યનો અલગ અલગ મત છે. સપોઝ ચરક છે એમણે 13 અંતર્મુખ સ્રોતસ બતાવ્યા છે, જ્યારે સુશ્રુતે છે એમણે 11 મતલબ 11 પેર્સ ઓફ સ્રોતસ બતાવ્યા છે. તો આપણે ફર્સ્ટ જોઈએ ચરક એ કાંઈ 13 બતાવ્યા છે. ફર્સ્ટ ઇઝ અ પ્રાણવહ સ્રોતસ, દેન અન્નવહ સ્રોતસ, દેન ઉદકવહ સ્રોતસ. પછી જેટલી ધાતુ છે 7, એ 7 સ્રોતસ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા એન્ડ શુક્રવહ સ્રોતસ. દેન મૂત્રવહ સ્રોતસ, પુરીસ્વહ સ્રોતસ એન્ડ સ્વેદવહ સ્રોતસ. સો ધીસ ઇઝ હાઉ ધર આર 13 પ્રાણ, અન્ન, ઉદક, પછી 7 ધાતુઓના 7, પછી શુક્ર, મૂત્ર, સોરી મૂત્ર, પુરુષ એન્ડ સ્વેદવહ સ્રોતસ. સો દેટ ઇઝ હાઉ દે આર 13 ઇન નંબર્સ. Now we'll see Sushruta has described 11 paths of Yogvahi Srotas. Emma Pranvaha, Annavaha and Udakvaha, je charake batao je same, pachi je dhatu chhe ni andar rasvaha, raktavaha, mansvaha, medvaha. Ayyan agar asthi ane majja nathi batao, direct Shukravaha Srotas batao chha. Then મૂત્રવહ સ્રોતસ, પુરીસ્વહ સ્રોતસ અને સ્વેદવહ સ્રોતસની જગ્યાએ આર્તવહ સ્રોતસ બતાવ્યું છે, જ્યારે ચરકે આર્તવહ સ્રોતસ નથી બતાવ્યું. સો ધીસ ઇઝ હાઉ 11 પેર્સ ઓફ સ્રોતસ. નાઉ વિલ સી ધ મૂળ્સ ઓફ સ્રોતસ, મતલબ આ જે સ્રોતસ છે એની જે ઉત્પત્તિ છે એનો મૂળ સ્થાન બતાવ્યા છે અને દરેક સ્રોતસના અલગ અલગ છે. આ એક્ઝામની અંદર અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ યુ શુડ નો ધ મૂળ્સ ઓફ સ્રોતસ. ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સની અંદર એ આવે છે, અગેન વાયવાની અંદર પણ આ ફ્રીક્વન્ટલી આસ્ક થતો હોય કે સપોઝ એમ લખ્યું હોય કે અથવા તો કહ્યું હોય કે ચલો અન્નવ સ્રોતસના મૂળ બોલો, તો યુ શુડ નો. સો ઇન ધીસ ટેબલ જે સ્રોતસ છે એ સ્રોતસના નામ લખ્યા છે એન્ડ દેન ચરકે એના કયા મૂળ બતાવ્યા છે અને સુશ્રુતિ કયા મૂળ બતાવ્યા છે એનું ડિફરન્શિએટ કરીએ. સો ફર્સ્ટ વિલ ટોક અબાઉટ ધ પ્રાણવહ સ્રોતસ. તો આચાર્ય ચરકે પ્રાણવહ સ્રોતસના મૂળ બતાવ્યા છે હૃદય અને મહાસ્રોતસ, જ્યારે સુશ્રુતિ બતાવ્યું છે હૃદય અને રસવાહિની, ધમની. ઉદકવહ સ્રોતસના મૂળ બતાવ્યા છે ચરકે તાલુ અને ક્લોમ, અને મહર્ષિ સુશ્રુતિ બતાવ્યા છે તાલુ અને ક્લોમ. સેમ અન્નવહ સ્રોતસનું મૂળ બતાવ્યું છે આમાશય અને વામપાર્શ્વ ચરકે, અને સુશ્રુતે બતાવ્યું છે આમાશય અને અન્નવાહિની, ધમની. રસવહ સ્રોતસનું મૂળ બતાવ્યું છે હૃદય અને 10 ધમનીઓ ચરકે, અને સુશ્રુતે બતાવ્યું છે હૃદય અને રસવાહી ધમની. રક્તવહ સ્રોતસનું મૂળ બતાવ્યું છે ચરકે યકૃત અને પ્લીહા, સુશ્રુતે બતાવ્યું છે યકૃત, પ્લીહા અને રક્તવહ ધમનીઓ. માંસવહ સ્રોતસનું મૂળ ચરકે બતાવ્યું છે ત્વચા અને સ્નાયુ, જ્યારે સુશ્રુતિ બતાવ્યું છે ત્વચા, સ્નાયુ અને રક્તવહ ધમનીઓ. મેદવહ સ્રોતસનું મૂળ બતાવ્યું છે વૃક્ક અને વપાવહન ચરકે, સુશ્રુતિ બતાવ્યું છે વૃક્ક અને કટી. અસ્થિવહ સ્રોતસનું મૂળ બતાવ્યું છે મેદ અને જગન, જ્યારે સુશ્રુતિ તો એ બતાવ્યું નથી. મજ્જાવહ સ્રોતસનું મૂળ ચરકે બતાવ્યું છે અસ્થિ અને સંધિ. શુક્રવહ સ્રોતસનું મૂળ બતાવ્યું છે વૃષણ અને શેફ. શેફ અહીંયા આગળ આપણે લઈ શકાય કે વુમનની અંદર સ્પેશિયલી જે એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન છે વી કેન કન્સિડર એઝ અ વુલ્વા, તો દેટ ઇઝ શેફ. અને સુશ્રુતિ બતાવ્યું છે વૃષણ અને સ્તન. પછી મૂત્રવહ સ્રોતસનું મૂળ ચરકે બતાવ્યું છે વસ્તી, મતલબ આપણે અહીંયા બસ્તી અને વંશણ, અને સુશ્રુતિ બતાવ્યું છે બસ્તી અને મેટ્ર. પુરીશ્વર સ્રોતસનું મૂળ બતાવ્યું છે પકવાશ અને ગુદા ચરકે, અને સુશ્રુતિ બતાવ્યું છે પકવાશ અને ગુદા.
स्वेदवह श्रोतश्चरके नहीं बतायु सॉरी स्वेदवह श्रोतश्चरके बतायु छे पण एना मूळनी अंदर जनरली एवं कोई कंसीडर नहीं कर्युं बट वी केन टेक स्वेद ग्रंथि स्वेट ग्लैंड्स आर्तवह श्रोतश्च एनु मूळ सुषुप्ति बतायु छे गर्भाशय अने आर्तवाहिनी धमनी એ સિવાય પણ ઘણા બધા સ્ત્રોતસ ઘણા બધા આચાર્ય અને એના ટીકાકારે બતાવે છે જેમ કે ઓજોવહ સ્ત્રોતસ છે અથવા તો ચેષ્ટાવહ સ્ત્રોતસ છે મનોવહ સ્ત્રોતસ છે ઓર સંન્યાવહ સ્ત્રોતસ છે બટ વી આર નોટ કન્સિડરિંગ દેટ બીકોઝ અમારા જે 13 સ્ત્રોતસ શરકે બતાવ્યા છે અથવા તો 11 પાર જે સુશ્રુતિ બતાવ્યો છે યુ શુડ નો દેટ ઓનલી દેન દેટ ઇઝ અ થિંગ કોલ સ્ત્રોતો વૈગુણ્ય મતલબ જે સ્ત્રોતસ છે એનું વિશિએશન થાય છે સો આ વિશિએશન છે એનું કોઝિસ કયા કયા હોઈ શકે તો આચાર્ય ચરકે વિમાન સ્થાન અધ્યાય 5 જે સ્ત્રોતો વિમાન છે એમાં બતાવ્યું છે કે આહારસ્ય વિહારસ્ય યહ સ્યાદ દૌષ ગુણૈહી સમઃ ધાતુર ભી વિગુણશ્યાપી સ્ત્રોતશામ ચ પ્રદૂષકઃ મતલબ ધ કોઝિસ વિચ વિશેઝ ધ દોષાસ મતલબ એવો આહાર વિહાર કે જે દોષોને વિશેડ કરે છે એ રિસ્પોન્સિબલ છે ફોર ધ ડિસ્ટર્બન્સ ઓફ ધ ફંક્શનલ એન્ડ એનાટોમિકલ ઇન્ટિગ્રિટી ઓફ ધ સ્ત્રોતસ સિમિલરલી જે આહાર અને જે વિહાર છે એ ધાતુ છે ધાતુના વિગુણતા ઉત્પન્ન કરવા માટે તો તેને વિશેડ કરવા માટે જવાબદાર છે દેટ આર ઓલ્સો કેપેબલ ફોર ધ વિશેષન ઓફ ધ સ્ત્રોતસ સો આ રીતે જે સ્ત્રોતસનું વિશેષણ થાય છે જે દુષ્ટિ થાય છે દુષ્ટિના પણ પ્રકાર બતાવે છે એક્ઝામમાં અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એવું પૂછાય કે રાઇટ ડાઉન ધ દુષ્ટિ પ્રકાર ઓફ સ્ત્રોતસ તો તમારે લખવાનું છે સો આ શ્લોક તમારે મસ્ટ કરવાનો છે ચરક મીમાંસા અધ્યાય 5 24 નંબરનો શ્લોક છે અતિ પ્રવૃત્તિ સંગોવા શિરાણામ ગ્રંથયો અપી વા વિમાર્ગ ગમનમ ચાપી સ્ત્રોતશામ દુષ્ટિ લક્ષણમ સો આની અંદર ચાર પ્રકારની દૃષ્ટિના નામ બતાવ્યા છે વન ઇઝ અતિ પ્રવૃત્તિ ધેન સંગ ધેન શિરાગ્રંથિ એન્ડ વિમાર્ગ ગમન આ ચાર પ્રકારની દૃષ્ટિ છે સ્ત્રોતસમાં જોવા મળે છે નોવેલ સી વોટ ઇઝ દેટ અતિ પ્રવૃત્તિ મતલબ ઇન્ક્રીઝડ ફ્લો ઓફ ધ કોન્ટેન્ટ આમાં જે ટ્રાન્સપોર્ટેશન જે કોન્ટેન્ટ છે જે સબસ્ટન્સીસ છે જે સ્ત્રોતસમાંથી પસાર થતા હોય તો એમાં વૃદ્ધિ થાય અથવા તો ઇન્ક્રીઝ અથવા તો અતિ પ્રવૃત્તિ વધારે પડતી પ્રવૃત્તિ થાય તો દેટ ઇઝ કોલ્ડ અતિ પ્રવૃત્તિ સો એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે જનરલી આપણે જે ડાયાબિટીસનું પેશન્ટ હોય તો એની અંદર પોલીયુરિયા જોવા મળે મતલબ બહુમૂત્રતા જે પ્રમેહ કહીએ આપણે તો એની અંદર બહુમૂત્રતા જોવા મળે તો એની અંદર એ કેવી રીતે કન્સિડર થાય તો જે મૂત્રવ્રહ સ્ત્રોતસ છે એની અતિ પ્રવૃત્તિ થઈ એટલે વારે વારે એને યુરિન જવું પડે પોલીયુરિયા થયું રાઈટ તો એની અતિ પ્રવૃત્તિ થઈ દેટ ઇઝ અતિ પ્રવૃત્તિ દૃષ્ટિ પ્રકાર દેન સંગ સંગ મતલબ ઓબસ્ટ્રક્શન ઓફ ધ ફ્લો મતલબ ઓબસ્ટ્રક્ટ થઈ ગયો છે જે ફ્લો થતો હોય એ ફ્લોનો ઓબસ્ટ્રક્શન થઈ ગયો છે સો એનું આપણે કમ્પેરિઝન કેવી રીતે કરી શકીએ તો કોન્સ્ટિપેશન થયું હોય તો એની અંદર જે મલ છે એનો સંગ થઈ ગયો તો એ પુરુષવ સ્ત્રોતસનો સંગ થાય કહેવાય અને મૂત્રકૃત છે એની અંદર મૂત્રવ સ્ત્રોતસનો સંગ થઈ ગયો તો એ મૂત્રવ સ્ત્રોતસની સંગ મતલબ ઓબસ્ટ્રક્શન થયું દેન શિરાગ્રંથિ મતલબ ડાયલેટેશન વિથ હાર્ડનિંગ મતલબ આપણે એને એમ કહી શકીએ કે કહેવાય કે ગ્રંથિ ઉત્પન્ન થઈ એનું જે સ્ત્રોતસ છે એનું જે સ્ટ્રક્ચર છે એની અંદર અહીંયા આપણે એને એનલાર્જમેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ એના એક્ઝામ્પલની અંદર આપણે સપોઝ એનલાર્જમેન્ટ ફાઉન્ડ ઇન ધ બ્રોન્ક્યુલ્સ ડ્યુ ટુ ધ બ્રોન્કિયેક્ટેસિસ તો આવા ઘણી બધી સિચ્યુએશન્સ થતી હોય જેની અંદર જ્યાં પણ સ્ત્રોતસ એની અંદર શિરાગ્રંથિ ઉત્પન્ન થાય અને એના પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરે દેન લાસ્ટ જે દૃષ્ટિ છે દેટ ઇઝ વિમાર્ગગમન વિમાર્ગગમન મતલબ જે ફ્લો થતો હોય બરાબર જે નોર્મલ કન્ડિશનમાં તો નોર્મલ ફ્લો થતો હોય તો એનાથી વિરુદ્ધ અથવા તો ઓપોઝિટ ડિરેક્શન અથવા તો એબનોર્મલ ફ્લો દેટ ઇઝ કોલ્ડ વિમાર્ગગમન એનું એક્ઝામ્પલ એક આપ્યું છે કે છિદ્રોદર છિદ્રોદર મતલબ જે ઉદર રોગો તમને આગળ આવશે સેકન્ડ ઇયરમાં રોગ નિદાનમાં ઉદર રોગો જે બતાવ્યા છે એની અંદર એક છિદ્રોદર છે મતલબ આપણે લેમેન ભાષામાં કહીએ તો ઉદર અથવા તો તમારું જે પેટ છે અથવા તો જે આપણે અહીંયા આગળ ઇન્ટેસ્ટાઇનની વાત કરીએ તો ઇન્ટેસ્ટાઇનમાં એક હોલ થાય નાનો એવું દેર આર મેની રીઝન ફોર દેટ અને એના કારણે જે અન્નરસ છે અથવા તો જે પુરુષ છે જે એને પોતપોતાના માર્ગમાં વહન કરવું જોઈએ એ ના કરે અને એના વિરુદ્ધ માર્ગમાં ગમન કરે તો આ જે અન્નરસ અને પુરુષ છે
બે અથવા તો એક, એ છે પેરેટોનલ કેવિટીની અંદર એનું જમા થાય, તો દેટ ઇઝ કોલ્ડ વિમાર્ગ ગમન. મતલબ એ પોતાના ફ્લોમાં નથી જતું બીકોઝ ઓફ ધ છિદ્રો ઉદર. સો દેર આર ધીઝ ફોર ટાઈપ્સ ઓફ દુષ્ટિ ઓફ સ્રોતસ. સો એક્ઝામમાં કદાચ એમ પણ પૂછાય કે રાઇટ ડાઉન ધ ડેફિનેશન, સિનોનિમ્સ, ટાઈપ્સ, સ્ટ્રક્ચર, મૂલ એન્ડ દુષ્ટિ ઓફ સ્રોતસ. સો યુ હેવ ટુ રાઇટ ડાઉન એવરીથિંગ વિચ આઈ હેવ મેન્શન ટુડે. સો ધીસ વોઝ ઇટ. લેટ મી નો ઇફ યુ આર હેવિંગ એની ક્વેરી.